સુરત જિલ્લા સરકારી દૂધ ઉત્પાદક સંઘ સુમુલ દ્વારા નાસિક પ્લાન્ટમાં ભરતી માટે જાહેરાત અપાઈ હતી આ ભરતી લઈને ફરિયાદ થઈ હતી કે સુમુલના જ ડિરેક્ટર ભરત સુદામભાઈ પટેલના દીકરાને નોકરીએ રાખ્યો છે અને તે પણ નાસિક પ્લાન્ટની ભરતીના નામે સુરતમાં ભરતી કરાઈ હોવાના આક્ષેપો સાથે ફરિયાદ થતાં ગાંધીનગર રજીસ્ટ્રારના સહકારી મંડળીઓના સહકારને કમિશનર દ્વારા ભરત પટેલે નોટિસ ફટકારી સુનાવણી રાખી હતી ત્યારબાદ રજિસ્ટ્રારના બદલી થતા અને નવા રજિસ્ટ્રારના તરીકે દિનેશ પટેલ આવતા ફરી નોટિસ ફટકારી સુનાવણી રાખી હતી સુનાવણી પૂર્વ થયા બાદ સહકાર કમિશનરે ગુજરાતના સહકારી મંડળીઓ અધિનિયમ સરકારી મંડળીઓ અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ છોતેર બી અને ઓગણીસો પાસઠના નિયમોનો નિયમ નંબર બત્રીસની મળેલી સત્તાને ભરત પટેલને સુમોલના નિયામક મંડળના સભ્ય તરીકેમાં હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો આ હુકમને પગલે સહકાર ક્ષેત્રમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે કેમ કે આ તો હુકમ માત્ર સુમર જ થયો છે પરંતુ સુરત શહેરના અને ગુજરાતમાં જો કોઈ ફરિયાદ કરે અને સહકાર કમિશનર બરાબર તપાસ કરીને કાર્યવાહી કરે તો બે હજારથી વધુ ડિરેક્ટરો ઘરે બેસી તેમ જ છે અને સરકાર કમિશનરના હુકમને લઈને સુરત જિલ્લાના સહકારના ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે સૂત્રોના જણાવ્યા મુજબ હજુ પણ સુમુલમાં કે પછી સુરતના ડિસ્ટ્રિક્ટના બેંકને કે પછી અન્ય સહકારી મંડળીઓમાં ક્યાં ક્યાં ડિરેક્ટરોના સંતાનો તેમની સંસ્થાઓને નોકરી કરી છે તે અંગે તપાસ થાય કે પછી ફરિયાદ થાય તો ઘણા ડિરેક્ટરો સંતાનો નોકરી કરતા હોવાથી તેમણે પણ હોદ્દા પરથી દૂર કરી શકાય તેમ હોવાથી આવા ડિરેક્ટરોને અંધર થઈ ગયા છે